વિરામબાદ સમાચારોમાં આપનું સ્વાગત છે. 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્ર સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે. જામનગરનું વ્રાસ ઉદ્યોગ યુનિયન બજેટમાં અનેક આશા અપેક્ષાઓ રાખી રહ્યું છે. આવો જાણીએ શું કહી રહ્યા છે જામનગરના વ્રાસ ઉદ્યોગકારો. વધુ એક વખત કેન્દ્ર સરકાર બજેટ તૈયાર કરવા જઈ રહી છે ત્યારે નાના મોટા ઉદ્યોગ હોય, ખેતીવાડી હોય કે શિક્ષણ હોય, આરોગ્ય હોય, તે સેવા ક્ષેત્રે સંકળાયેલા જે ઉદ્યોગકારો છે તેમનો શું મત છે. આપણી સાથે જોડાયેલા છે જામનગરનો જે વિશ્વ સ્તરે ફેલાયેલો બ્લાસ ઉદ્યોગ છે તે ઉદ્યોગના હોદ્દેદારો જોડાયેલા છે, સંગઠનના હોદ્દેદારો જોડાયેલા છે. તેમની શું આશાઓ છે, શું અપેક્ષાઓ છે સરકાર પાસેથી, આપણે સીધો સંવાદ કરશું. આપણી સાથે ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ લાખાભાઈ જોડાયેલા છે. લાખાભાઈ, ખાસ કરીને સરકાર ડ્યુટી બ્રાસપાટ ઉદ્યોગનું મેઇન હબ હોય તો જે ડ્યુટી છે, ડ્યુટીને લઈને સરકાર પાસેથી શું આશા રાખો છો? આજે વિશ્વમાં ક્યાંય પણ સ્ક્રેપ ઉપર ડ્યુટી નથી અને ઇન્ડિયામાં છે. આજે જો એ ડ્યુટી ઘટાડવામાં આવે તો અત્યારે અમારે જે બ્રાસપાટને આજે યુરોપ કન્ટ્રીની અંદર છેલ્લા 10 વર્ષની અંદર આપણું નિકાસ ઘણું બધું વધ્યું છે. તો આજે હરીફાઈના યુગમાં જો એ 2.5% ડ્યુટી સરકારશ્રી દૂર કરે તો એક વેગવંતું આ બ્રાસપાટ ઉદ્યોગ અને રોજગારીની તકો વધારે ને વધારે આ ઉદ્યોગ આપી શકે એમ છે. કેમ કે આજે આ ઉદ્યોગમાં લગભગ 3-3.5 લાખોને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રોજીરોટી આપે છે. અને જો આ ડ્યુટી ઘટાડવામાં ટોટલી નાબૂદ કરવામાં આવશે તો આને વધારે ને વધારે વેગ મળશે. તો સરકાર 2.5% ડ્યુટી ઘટાડે એમ ઉદ્યોગકારો કહી રહ્યા છે, સંગઠન કરી રહ્યું છે. સાથે સાથે આપણે જોવા જઈએ તો ઇન્કમ ટેક્સ અને જીએસટીને લઈને પણ ઉદ્યોગને ઘણા બધા સવાલો સતાવી રહ્યા છે. શું કહેશો સરકાર પાસેથી? જીએસટીની અંગ અમારો આ બ્રાસ ઉદ્યોગ છે, 10,000 નાના મોટા કારખાનાઓ છે અને લગભગ 3-3.5 લાખ રૂપિયા મજૂરોને રોજીરોટી આપવા ઉદ્યોગ છે. એટલે બ્રાસ સ્ક્રેપ ઉપર અમારી જે ડ્યુટી 18% છે એ અમારી માંગણી છે 12% કરે અથવા એનાથી ઓછી કરે તો બ્રાસપાટને વેગ મળે. સાથે સાથે મેક ઇન ઇન્ડિયાનો જે મોદી સાહેબનો આપણો જે છે આ જામનગર મેન્યુફેક્ચરિંગ બધું અમારું મેડ ઇન ઇન્ડિયા જ બને છે. ભલે ઇમ્પોર્ટ અમે બ્રાસ સ્ક્રેપ કરીએ છીએ, એમાં સળિયા બને, રિઓપ્રોસેસ કરીએ. એટલે ખાસ સરકારશ્રીને વિનંતી છે કે જીએસટી ઘટાડે એવી પણ માંગણી છે. તો સરકાર જીએસટી ઘટાડે એવી માંગણી છે, સાથે સાથે લેબરને લઈને પણ આ ઉદ્યોગ ક્યાંક ક્યાંક સવાલોમાં ફસાયેલો છે. શું સરકાર પાસેથી આશા? સાચી વાત છે, લેબરને લઈને ઘણી બધી મુશ્કેલી પડે છે. તો સરકાર પાસે એ આશા છે કે લેબરમાં જે આપણે ફેક્ટરી એટેક ને ESCPF જે કાયદા છે એમાં ફેરફાર કરે અને જે 10ની લિમિટ છે એ વધારીને 30-50 સુધી કરે એવી અમારી માંગણી છે. ડ્યુટી હોય, જીએસટી હોય કે ઇન્કમ ટેક્સ હોય, જેને લઈને સવાલો છે, લેબર લોને લઈને સવાલો છે, સાથે સાથે MSME લઈને અનેક સવાલો છે. લખાભાઈ, MSME લઈને પણ સરકાર પાસેથી શું આશા રાખે છે? MSME અમારી અપેક્ષા એવી છે કે અમારો જામનગરનો બ્રાસ ઉદ્યોગ 90% MSME ઉદ્યોગ છે. એના પાસે સરકાર અમને કોઈ સ્પેશિયલ પેકેજ MSME આપે અને MSME વધુ ને વધુ વેગવંતી બનાવવી હોય તો પેકેજ જરૂરી છે. કેમ કે MSME જે માલિક છે એ જ વર્કર છે, એટલે એનો બેનિફિટ તો જ મળે. વધુ એક વખત ઉદ્યોગકારો જામનગરનો, ખાસ કરીને વૈશ્વિક સ્તરે ફેલાયેલો જે ઉદ્યોગ છે બ્રાસ ઉદ્યોગ, તે ઉદ્યોગને લઈને ડ્યુટી હોય, જીએસટી હોય, ઇન્કમ ટેક્સ હોય કે લેબરને હોય કે પછી MSME લગતા જે સવાલો છે, જેને લઈને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર આ બજેટમાં પ્રાવધાન કરે તેવી અપેક્ષાઓ રાખી રહ્યા છે. કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, જામનગર.